કચ્છમાં હરામી નાળામાં બીએસએફનું મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે. અત્યાર સુધી 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ક્રીક વિસ્તારમાં 30 કલાકથી સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે અત્યાર સુધી 11 પાકિસ્તાન બોટ ઝડપી પાડવામાં આવી છે. 30 કલાકથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હરામી નાળામાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. સર્ચ દરમિયાન 6 પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે. અત્યાર સુધી 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ ચૂકી હતી. 30 કલાકથી ક્રીક વિસ્તારમાં આ સર્ચ ઓપરેશન બીએસએફ દ્વારા ચાલી રહ્યું છે. કચ્છના હરામી નાળા પાસે આ સર્ચ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે ત્યારે 11 પાકિસ્તાની બોટ મળી આવી છે. 30 કલાકથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ સર્ચ ઓપરેશન દરમિયાન 6 જેટલા પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે. હજુ પણ સર્ચ ઓપરેશન આગળ ધપાવવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી 6 પાકિસ્તાની માછીમારોને સર્ચ ઓપરેશન દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે અને 11 જેટલી બોટને કબજે પણ કરી દેવામાં આવી છે. હરામી નાળામાં બીએસએફનું હાલમાં મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 30 કલાકથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અહીં. ત્યારે આ સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 6 પાકિસ્તાની માછીમારો અને 11 પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. ક્રીક વિસ્તારમાં હાલમાં કચ્છ હરામી નાળામાં બીએસએફનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે 11 પાકિસ્તાની બોટ તેની સાથે સર્ચ ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની માછીમારો પણ ઝડપી પાડવામાં આવ્યા છે. બીએસએફ હાલમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વધુ માહિતી સાથે જનક દવે જોડાઈ ગયા છે. જે જનકજી, શું વધુ વિગતો મળી રહી છે? છેલ્લા 30 કલાકથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, વધુ શું અપડેટ મળી રહી છે? આગળ પણ આ સર્ચ ઓપરેશન યથાવત રહેશે? બિલકુલ રિંકલ, જે બીએસએફ ના સત્તાવાર સૂત્રો દ્વારા જે માહિતી મળી છે એ પ્રમાણે ક્રીક વિસ્તારમાં 11 જેટલી ફિશિંગ બોટ જે પકડાઈ હતી, બોટ એ વિસ્તારમાં કેવી રીતે પહોંચે એટલે ચોક્કસ કોઈ વ્યક્તિઓ અહીંયા આવ્યા હોવા જોઈએ અને એની માટે થઈને પરમ દિવસ રાતથી જ બીએસએફ દ્વારા એક કમાન્ડો ઓપરેશન, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું અને ત્યાં જે વ્યક્તિઓ ગઈકાલથી જે સર્ચ ઓપરેશન ચાલુ હતું એમાં અત્યાર સુધી 6 પાકિસ્તાની પકડાયા છે. અત્યારે ફિશરમેન લાગી રહ્યા છે ને, એમની પૂછપરછ જો કે એને થશે અને ત્યાર પછી વધુ વિગતો એમાં આવી શકે છે કે આ વિસ્તારમાં એવી રીતે કેવી. આ વિસ્તારની અંદર બેઝિકલી મછવારી માટે આવતા હોય છે, ફિશિંગ માટે આવતા હોય છે, પરંતુ ક્રીક એરિયા છે, દલદલ અને કીચડથી ભરેલો એરિયા છે, એ વિસ્તાર સુધી આ લોકો કેવી રીતે પહોંચ્યા અને આની સંખ્યા, કારણ કે 11 બોટ છે એટલે બીએસએફ નું એવું માનવું છે કે લગભગ 20-30 વ્યક્તિઓ હોવા જોઈએ અને એટલા માટે થઈને જ 3 અલગ અલગ કમાન્ડો ટીમ એરફોર્સની મદદથી એ વિસ્તારમાં ઉતારવામાં આવી અને છેલ્લા 30 કલાકથી સર્ચ ઓપરેશન ચાલુ છે અને અત્યાર સુધી 6 જેટલા પાકિસ્તાનીઓને પકડવામાં આવ્યા છે. એમને બીએસએફ હેડક્વાર્ટર લાવવામાં આવશે અને ત્યાં એમની પૂછપરછ કરવામાં આવશે. બીજા કેટલા વ્યક્તિઓ છે અને એના માટે થઈને જે મેં આપને કહ્યું 30 કલાકથી ઓપરેશન ચાલુ છે ને, અત્યારે પણ ત્યાં એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હેઠળ પકડવાની કામગીરી ચાલુ છે. જી જનકજી, બિલકુલ એ પણ જાણવા માંગીશું કે અત્યાર સુધીમાં જે 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે, 11 જેટલી પાકિસ્તાની બોટ પણ ઝડપી લેવામાં આવી છે, આ આખું ઓપરેશન જે છે એ કઈ રીતે પાર પાડવામાં આવ્યું? બિલકુલ, બીએસએફ ની ફ્લોટિંગ પોસ્ટ હોય છે ત્યાં અને વિસ્તારની અંદર ફિશિંગમાં વધારે સારી માછલીઓ મળતી હોવાના કારણે પાકિસ્તાની ફિશરમેન ઘણી વખતે આવતા હોય છે, પરંતુ આ ભારતીય વિસ્તારમાં આવું ગુનો બનતો હોય છે ને ઘણી વખતે, જો કે માર્કિંગ લાઈન હોતી નથી સમુદ્રની અંદર ને પાણીની અંદર, જેના કારણે એ ભારતીય વિસ્તારોમાં આવતા હોય છે. પરંતુ આમ ફિશિંગ માટે આવ્યા હોય તો વસ્તુ બરાબર, પણ કોઈક વાર રાષ્ટ્રીય સુરક્ષાનો પણ આ મુદ્દો બનતો હોય છે ને, એના કારણે જ બીએસએફ ના જવાનો હંમેશા સચેત રહેતા હોય છે કે આ ફ્લોટિંગ બોટ પોસ્ટ પણ બનાવવામાં આવેલી છે જે સર્વેલન્સ બીએસએફ દ્વારા થતું હોય છે ને. બીએસએફ ને સ્પેસિફિક માહિતી હતી કે આ ક્રિક ને વિસ્તાર છે, ક્રિક વિસ્તારમાં ફિશિંગ માટે બહારથી વ્યક્તિઓ આવ્યા છે. ડ્રોન સર્વેલન્સમાં આ વસ્તુ પકડાઈ હતી અને જેને બાદ સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. 11 જેટલી ફિશિંગ બોટ પહેલા પકડાઈ હતી, બોટ એમને ન આવી હોય એને કોઈ લઈને આવી હોય એ વિચારના સાથે જ બીએસએફ એ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. પરંતુ એ વિસ્તાર આખો જોવા જઈએ તો બહુ મુશ્કેલ વિસ્તાર છે, જ્યોગ્રાફિકલી અને ટોપોગ્રાફિકલી ત્યાં સર્ચ ઓપરેશન કરવું બહુ મુશ્કેલ છે. એવા સમયે એરડ્રોપ કરવામાં આવ્યા કમાન્ડો, 3 બીએસએફ ની 3 ટીમોની અંદર જે કમાન્ડો હતા એ વિસ્તારમાં અત્યારે પણ ડ્રોન ની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અને વધુ પાકિસ્તાનીઓ પકડાય એવો અંદેશો અત્યારે બીએસએફ ના અધિકારીઓ જતાઈ રહ્યા છે.
જી જનકજી, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ.